પોલીસનું નામ પડતા જ પહેલા તો આપણા ચહેરા પર ડરનો ભાવ જોવા મળે. પોલીસ આપણી રક્ષા માટે હોય છે અને પોલીસ આપણી રક્ષા ખૂબ જ ઈમાનદારીથી નિભાવે પણ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં 30 તારીખના રોજ દર્શને આવેલું નાસિકનું યુગલ ફોટો પડાવવાના ચક્કરમાં 30,000 રૂપિયા ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલી ગયા. શ્રદ્ધાળુ થેલી ભૂલીને નાસિક ચાલ્યા ગયા. અંબાજી મંદિરના સીસીટીવીમાં તપાસ કરતા પીળા રંગની એક થેલી શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું. પોલીસે થેલી ખોલતા અંદરથી 500 રૂપિયાની 60 નોટ મળી આવી. ત્યારબાદ નાસિક ચાલ્યા ગયેલા શ્રદ્ધાળુને પોલીસે ફોન પર જાણ કરી. નાસિકથી શ્રદ્ધાળુ અંબાજી પરત આવ્યા અને 30,000 રૂપિયા પૂરા તેમને પરત કર્યા. 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા રૂપિયા પરત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. રૂપિયા ગુમ થયાને લઈ શ્રદ્ધાળુઓએ તમામ આશા છોડી દીધી હતી, ત્યારે હવે તેમને રૂપિયા પરત મળતા તેમની ખુશીનો કોઈ પાર નથી. તેઓ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. 30 તારીખે હું માતાજી દર્શન કરવા આવી હતી નાસિકથી, અને ત્યારે દર્શન કરતા એ સતી માતા છે ગેટ ઉપર, ત્યાં હું પૈસા ભૂલી ગઈ અને નાસિક ગઈ. પછી મને ગુજરાત પોલીસનો એટલે અંબાજી રસ્તા જે પોલીસ છે એમનાથી ફોન આવ્યો અને એમને કીધું કે તમારા કંઈ પૈસા ખોવાઈ ગયા છે. તો પછી મને યાદ આવ્યું કે હા હા, મારા પાકીટ રહી ગયું હતું અને એ પૈસા મને લગભગ 30,000 મારા રહી ગયા હતા. અને મને લાગ્યું કે હવે મળશે કે નહીં મળશે, પણ માતાજીનો આભાર અને ગુજરાત પોલીસ અંબાજી પોલીસ એમને કૃપા છે અને એ સાચા છે એટલે મને મળી ગયા. એના માટે હું બહુ બહુ એમને ધન્યવાદ આપું છું. 30,000 હતા, મેં ગણી લીધા પૂરા છે. એના માટે બહુ જ થેન્ક યુ. આજનો જો પિરિયડ છે એમાં આ પૈસા મળી ગયા ઈમાનદારીથી, એ જ બહુ મોટી વાત છે. એના માટે હું આભાર માનું છું. ગુજરાત મંદિર પોલીસ એક નંબર જ છે. બધી એમની ચેકિંગ હોય કે આ તો હું આશા છોડી દીધી હતી, પણ જે પોલીસે મને હેલ્પ કરી છે, વ્યાસ મેડમ, પ્રવીણભાઈ, નવીનભાઈ, એમને જે મદદ કરી છે એના માટે બહુ જ ધન્યવાદ છે. પોલીસનું નામ પડતા જ પહેલા તો આપણા ચહેરા પર ડરનો ભાવ જોવા મળે. પોલીસ આપણી રક્ષા માટે હોય છે અને પોલીસ આપણી રક્ષા ખૂબ જ ઈમાનદારીથી નિભાવે પણ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં 30 તારીખના રોજ દર્શને આવેલું નાસિકનું યુગલ ફોટો પડાવવાના ચક્કરમાં 30,000 રૂપિયા ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલી ગયા. શ્રદ્ધાળુ થેલી ભૂલીને નાસિક ચાલ્યા ગયા. અંબાજી મંદિરના સીસીટીવીમાં તપાસ કરતા પીળા રંગની એક થેલી શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું. પોલીસે થેલી ખોલતા અંદરથી 500 રૂપિયાની 60 નોટ મળી આવી. ત્યારબાદ નાસિક ચાલ્યા ગયેલા શ્રદ્ધાળુને પોલીસે ફોન પર જાણ કરી. નાસિકથી શ્રદ્ધાળુ અંબાજી પરત આવ્યા અને 30,000 રૂપિયા પૂરા તેમને પરત કર્યા. 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા રૂપિયા પરત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. રૂપિયા ગુમ થયાને લઈ શ્રદ્ધાળુઓએ તમામ આશા છોડી દીધી હતી, ત્યારે હવે તેમને રૂપિયા પરત મળતા તેમની ખુશીનો કોઈ પાર નથી. તેઓ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. 30 તારીખે હું માતાજી દર્શન કરવા આવી હતી નાસિકથી, અને ત્યારે દર્શન કરતા એ સતી માતા છે ગેટ ઉપર, ત્યાં હું પૈસા ભૂલી ગઈ અને નાસિક ગઈ. પછી મને ગુજરાત પોલીસનો એટલે અંબાજી રસ્તા જે પોલીસ છે એમનાથી ફોન આવ્યો અને એમને કીધું કે તમારા કંઈ પૈસા ખોવાઈ ગયા છે. તો પછી મને યાદ આવ્યું કે હા હા, મારા પાકીટ રહી ગયું હતું અને એ પૈસા મને લગભગ 30,000 મારા રહી ગયા હતા. અને મને લાગ્યું કે હવે મળશે કે નહીં મળશે, પણ માતાજીનો આભાર અને ગુજરાત પોલીસ અંબાજી પોલીસ એમને કૃપા છે અને એ સાચા છે એટલે મને મળી ગયા. એના માટે હું બહુ બહુ એમને ધન્યવાદ આપું છું. 30,000 હતા, મેં ગણી લીધા પૂરા છે. એના માટે બહુ જ થેન્ક યુ. આજનો જો પિરિયડ છે એમાં આ પૈસા મળી ગયા ઈમાનદારીથી, એ જ બહુ મોટી વાત છે. એના માટે હું આભાર માનું છું. ગુજરાત મંદિર પોલીસ એક નંબર જ છે. બધી એમની ચેકિંગ હોય કે આ તો હું આશા છોડી દીધી હતી, પણ જે પોલીસે મને હેલ્પ કરી છે, વ્યાસ મેડમ, પ્રવીણભાઈ, નવીનભાઈ, એમને જે મદદ કરી છે એના માટે બહુ જ ધન્યવાદ છે.